આધા શીશી માઇગ્રેન અડધું માથું દુખતું હોય તેને માઇગ્રેન કહેવામાં આવે છે સૂરજ ઉગે ત્યારે વધતું જાય અને પછી સાંજે મટી જાય માઇગ્રેન આધા શિશી અત્યારે માઇગ્રેનમાં માથું દુખતું હોય તો લીલા કલરનું કપડું માથા પર વીટાડવું અને ગાયનું ઘી કપાળ ઉપર લગાડવું એનાથી તાત્કાલિક રાહત થાય છે એક ભીના રૂમાલમાં ત્રણ મરી સેજ ખાંડીને નાખવા એક ગોટી કપૂર ભૂકો કરીને નાખવું પાંચ તુલસીના પાન નાખવા અને નાકથી દૂર રાખી અને રૂમાલ સેજ ભીનો કરી લેવો એટલે સરસ સુગંધ આવે એનાથી માઇગ્રેનનો દુખાવોમાં તાત્કાલિક રાહત થાય છે માઇગ્રેન માટે અનુભૂત પ્રયોગ એક કાચના ગ્લાસમાં પીવાનું પાણી એક ચમચી સાકર કે ખાંડ પાઉડર મિક્સ કરીને રાત્રે રાખી દેવું ટાંકીને ટાકી દેવું સવારે એક્ઝેક્ટ પાંચ વાગે વાસી મોઢે આ પાણી પી જવું પાછું સૂઈ જવું તો સૂઈ જઈ શકાય એક કલાક પછી ચા પાણી પીવા આ પ્રયોગ પાંચ જ દિવસ કરવો જરૂર પડે એક મહિના પછી પાછો પાંચ દિવસ રિપીટ કરી શકાય આવું ત્રણ વખત કરી શકાય લગભગ એક વખતમાં જ સો ટકા રાહત થઈ જાય છે માઇગ્રેન માટેના પ્રયોગો માઇન્ડ રિલેક્સ આ ઘરે બનાવી લેવું સો ગ્રામ રસાયણ ચૂર્ણ વીસ ગ્રામ બા વીસ ગ્રામ સતાવરી વીસ ગ્રામ જટામાસી વીસ ગ્રામ શંખપુષ્પી અને દસ ગ્રામ પીપરી મૂળનો પાવડર દસ ગ્રામ સર્પગંધા આ દરેક ચૂર્ણ મિક્સ કર લેવા એમાંથી આઈસક્રીમની ચમચી જેટલું અડધી વાટકી પાણીમાં સવાર બપોર સાંજ ત્રણ વખત લઈ શકાય અથવા તો સવાર સાંજ લઈ શકાય જમીને લેવું બ્રાહ્મી કમ્પાઉન્ડ આ મેવાડા ફાર્માનું બોટલ આવે છે એક ચમચી અડધા કપ દૂધમાં સવાર સાંજ ગાયના દૂધમાં નાખીને પીવું આ પાવડર ઘરે બનાવી લેવો પતંજલિનો મળશે દસ ગ્રામ પ્રવાલ પૃષ્ટી વીસ ગ્રામ ગોળસત્વો અને ત્રીસ ગ્રામ ગોદનતી નદી એને મિક્સ કરી દેવા એમાંથી એક ચપટી દિવસમાં એક ચમચી પાણીમાં મિક્સ કરીને દિવસમાં ત્રણ વખત લેવું એનાથી વાયુ વાયુપિત્ત અને કફમાં રાહત થાય છે અને માઇગ્રેનમાં રાહત થાય છે દૂધીનું પાણી માગ્રીનવાળાને પિત્ત વધી જતું હોય એટલે દૂધીનું પાણી પીવું જોઈએ બસો ગ્રામ દૂધી છાલ કાઢીને ખમણી લેવી એમાં બસો એમએલ પાણી નાખવું પંદર મિનિટ પછી એ ગાળી લેવું એમાં બે ચપટી ચૂર્ણ એમાં આમળા ચૂર્ણ સૂઠ પ આમળા ચૂર્ણ પચાસ ગ્રામ સૂઠ પંદર ગ્રામ મરી પાંચ ગ્રામ આનું ચૂર્ણ બનાવી લેવું એમાંથી બે ચપટી ચૂર્ણ દૂધીના પાણીમાં નાખીને ધીમે ધીમે પીવું જે પાણી ખમણ વધ્યું હોય એમાં પાછું પાણી નાખીને પંદર મિનિટ પછી ગાડીને પીવું એટલે કે એક વખત ખમણ કરો તો બે વખત પાણી પી શકાય અને મોઢામાં ધીમે ધીમે સાત વખત ફેરવી અને ધીમે ધીમે પાણી પીવું સવારે નવ વાગે બનાવો તો સવાર નવે ને સાડા નવે એ રીતે પી શકાય જો બ્રાહ્મી કમ્પાઉન્ડને માઇન્ડ ન મળે તો આ દવા પતંજલિને તૈયાર મળે છે દિવ્ય મેગાવટી હવે તો એડવાન્સ આવે છે એ પણ લઈ શકાય સવાર સાંજ એક એક ગોળી જમીને માઇગ્રેન માટે આધા સીસી માટે કલર થેરાપી પ્રેગ્નન્સી દરમિયાન ના કરવું ટાઈમમાં બેઠા હોય તો ના કરવું સ્કેચ પેનથી કલર કરવો ચાર કલાક કલર રાખવો દિવસે અને કલર કર્યા પછી માથું ભારે લાગે તો નીલો કલર બ્લૂ કલર અનામિકા અને તટલી આંગળીમાં આ રીતે લગાડવો બંને હાથમાં સાથે કરી શકાય બ્રાઉન રંગ અને બ્લુ રંગ વચ્ચેની આંગળીમાં બે ટપકા અને બ્રાઉન રંગને એક ટપકું કરવું બંને હાથમાં સાથે ટપકા કરી શકાય માઇગ્રેન માટે મુદ્રા જ્ઞાન મુદ્રા ખૂબ અક્ષીર છે સવાર સાંજ દસ દસ મિનિટ કરવી અપાન મુદ્રા પણ દસ દસ મિનિટ કરી શકાય અપાન વાયુ મુદ્રા અને પ્રાણ મુદ્રા આની સાથે સમાન મુદ્રા પણ કરવી એટલે કે ત્રણ મુદ્રા કરવી જોઈએ એક જ્ઞાન મુદ્રા પ્રાણ મુદ્રા અને અપા સમાન મુદ્રા પ્રાણ પ્રાણમુદ્રાને સવાન મુદ્રાના ફોટા છેલ્લે આપેલા છે અને એ પ્રમાણે કરી શકાય સમય મુજબ આગળ પાછળ કરી શકાય સાથે કોઈ મંત્રનો જાપ કરવો આધા સીસી માટે આયુર્વેદિકના ઉપચારો છે આનો સ્ક્રીનશોટ પાડી લેવો આમાંથી જે અનુકૂળ લાગે તે પ્રયોગ આપ કરી શકો છો જે આપણી તાસીર મુજબ યોગ્ય લાગે તે પ્રયોગ કરી શકાય આના સ્ક્રીનશોટ પાડી અને એનો ઉપયોગ કરી શકાય ધાણા દ્રાક્ષનો ઠંડા પાણીમાં પલાળીને પીવાથી આધા સીસી માટે છે સુરજ સાથે ગરમા ગરમ તાજી ઘીની જલેબી ખાવાથી આધા શીસી મટે છે આ બહુ અક્ષર પ્રયોગ છે આ કરવા જેવો છે આ સિવાય સ્ક્રીનશોટ પાડી લેવા જરૂર પડે આ કરી શકાય ઠંડા દૂધમાં સૂટ ઘસીને એ તાસીર મુજબ પ્રયોગ કરવો એક જ ટીપુણ નાખવું શરૂઆતમાં પછી આગળ વધારી શકાય સાત નંબરનો પ્રયોગ છે તુલસીના પાન અને અગરબત્તી અગરબત્તી નહીં પણ ખાલી તુલસીના પાન વાટીને લગાડવાથી પણ રાહત થાય છે આધાશીસી માટે બીજા આયુર્વેદિક પ્રયોગ છે નાળિયેનું પાણી પીવું આધા સિશી માથાના દુખાવા માટે પણ સવારે દસ વાગ્યા પહેલાં ત્યાર પછી પાણી પીવું નહીં લવિંગ ઘસીને લગાડી શકાય તમાકુના પાનનો પ્રયોગ કરવો નહીં એ યોગ્ય નથી આમાંથી યોગ્ય લાગે તે પ્રયોગ કરી શકાય આ પ્રયોગ ખાસ કરવો પિત ઘટાડવા માટે ચૂર્ણ ઘરે બનાવી લેવું એ મુકવાસી જેમ લઈ શકાય સો ગ્રામ ધાણા સો ગ્રામ જીરું સો ગ્રામ વળિયારી અને ધીમે તાપે શેકી અને બારીક પાવડર કરવો એમાં સો ગ્રામ દળેલી સાકર મિક્સ કરવી સીતામી સંગ એલચીના જેટલા દાણા નીકળે એ બધાનો પાવડર કરીને નાખવો અને દસ ગ્રામ ગળસત્વ પતંજલિનું લઈને એમાં ઉમેરી દેવું જમતી વખતે બપોરે સાંજે એક ચમચી ચૂર્ણ ચૂસવું એને ચૂઈંગ કરવું અને જમીને પણ ચૂસી શકાય વચ્ચે ચૂસી શકાય આ પ્રયોગ પણ કરા જેવો છે ખાસ કરીને વરસાદની સિઝન પછી આ ભૂમિ આંબલા એટલે કે ભોય આંબલી જમીનમાં ઉગી નીકળે છે પાનવાળી હોય છે એની નીચે ગોરિંડા હોય છે ગોળ ગોળ એને ભોય આંબલી કહેવામાં આવે આની વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અને આ સિવાય માથાના દુખાવાની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે એ બંને સાથે જોઈ લેવી ભોઈઆંબળીના બે છોડ મૂળ સહિત લેવા પાણીથી બરોબર સાફ કરવા અડધા કપ પાણીમાં એને ક્રશ કરીને રસ કાઢી લેવો સવારે સૂર્યોદય પહેલાં નળના પીવું અને સાંજે સૂર્યાસ્ત પછી બે છોડનો રસ કાઢીને પીવો પાંચ દિવસ માટે રસ તાજો જ કાઢીને પીવો લિવરની કોઈપણ સમસ્યા દૂર થાય છે અને માઇગ્રેનની અંદર બહુ જબરજસ્ત ફાયદો થાય છે માઇગ્રેન કે માથાના દુખાવા માટે અંગૂઠા ઉપર આ રીતે પેન્સિલ રાખી અને ટાઈટ રબર બાંધી દેવું નખના મૂળમાં રબર આવવું જોઈએ આ રીતે ટાઈટ રબર બાંધીને એક મિનિટ માટે રાખવું વચ્ચે પેન્સિલ રાખવી અથવા તો બોલ પેન રાખવી અને ચટકા સાથે આ રબર કાઢી લેવું એનાથી માથાના દુખાવાના માઇગ્રેનમાં રાહત થાય છે બંને અંગૂઠામાં પ્રયોગ વારાફરતી કરી શકાય ઠંડુ વાતાવરણ હોય ત્યારે માઇગ્રેન માથાના દુખાવા માટેનો પ્રયોગ બે ચમચી કાળા કે સફેદ તલ એક ચમચી સૂટ પાવડર એને ગાયના દૂધમાં અથવા તો જે હોય તે દૂધમાં લસોટી અને કપાળ ઉપર લગાડી અને માથાના દુખાવો દૂર થાય છે અને માઇગ્રેનમાં રાહત થાય છે આ પ્રયોગ ઠંડીની સિઝનમાં કરવો માઇગ્રેન માથાના દુખાવામાં ગરમ વાતાવરણ હોય ત્યારે ઉનાળાની અંદર માઇગ્રેન થાય ત્યારે અડધી ચમચી ખસખસ અડધી ચમચી સુખડનો પાવડર જરૂર પડતું ગુલાબજળ નાખીને લસોટીને પેસ્ટ બનાવવી કપાળ ઉપર આ લગાડી દેવું એનાથી માઇગ્રેનના દુખાવામાં રાહત થાય છે માઇગ્રેનના માટે અડધી ચમચી ખસખસ અડધી ચમચી પાવડર પાવડરને જરૂર પડતું ગુલાબજળમાં લસોટી પેસ્ટ બનાવીને કપાળ ઉપર લગાડવું એનાથી ઉનાળાની અંદર આ પ્રયોગ ખાસ કરવા જેવો છે એનાથી તાત્કાલિક રાહત થાય છે માઇગ્રેનમાં નાકમાં નાખવાના ટીપાં પતંજલિનું રોગન બદામ લાવવું એ ત્રણ ત્રણ ટીપ્પા રાત્રે સૂતી વખતે શરૂઆતમાં એક એક ટીપું નાખવું પછી વધીને બે પછી ત્રણ ત્રણ ટીપ્પા નાખવા આનાથી માઇગ્રેનની અંદર ખૂબ સરસ ફાયદો થાય છે માઇગ્રેન માટે દિવ્ય નંબર ડિપ્રેશન અને માનસિક તણાવને કારણે માઇગ્રેન થતું હોય તો એક ચિઠ્ઠીની અંદર આ નંબર સાથે રાખવો ટુ નાઇન સિક્સ થ્રી ફાઇવ એટ સિક્સ નંબર લખતી વખતે કોઈપણ એક મંત્રનો સાત વખત જાપ કરવું એનાથી રાહત થાય છે અને એક ચીઠી ઓછીકા નીચે રાખવી એક જ ચિઠ્ઠીમાં વધારે નંબર લખી શકાય તીવ્ર માઇગ્રેન માટે કપાળ ઉપર સુખડના પાવડરથી આ નંબર લખવાથી તાત્કાલિક ફાયદો થાય છે જો સુખડ ના હોય તો બ્લૂ પેનથી લખી શકાય સ્કેચ પેનથી લખી શકાય નાઇન ફાઇવ નાઇન સિક્સ ફાઇવ સિક્સ ટુ આમાં જે છે રીતે નંબર જગ્યા છોડીને લખવાથી તાત્કાલિક રાહત થાય છે માથાના દુખાવો માટેનો નંબર ટુ થ્રી સેવન ફોર ટ્રીપલ ફાઇવ આ નંબર લખવાથી માથાના દુખાવોમાં રાહત થાય છે માથાને દુખાવવા વખતે ગ્રીન કલરનું અથવા તો બ્લૂ કલરનું કપડું માથા ઉપર વીટાડી દેવું એનાથી પણ ફાયદો થાય છે એક ચિઠ્ઠીમાં વધારે નંબર લખી શકાય પ્રાણ મુદ્રા દસ મિનિટ સવાર સાંજ કરવી અંગૂઠાની સાથે બે આંગળી સાથે રાખીને આ મુદ્રા કરવી સાથે કોઈ પણ એક મુદ્રાનો જાપ કરવો ઓમ એમ નમહોનો જાપ કરી શકાય સવાર સાંજ દસ જ મિનિટ આની સાથે જ્ઞાન મુદ્રા દસ જ મિનિટ અને સમાન મુદ્રા દસ દસ મિનિટ કરવી સમાન મુદ્રામાં ચાર આંગળી અંગૂઠાની સાથે રાખી અને આ રીતે રાખવું એનાથી દસ મિનિટ સવાર સાંજ કરવાથી વાયુ પિત્ત અને કફ બેલેન્સ થાય છે માથાના દુખામાં રાહત થાય છે પાચન શક્તિ વધે છે સંકલ્પ શક્તિમાં ખૂબ વધારો થાય છે અને ખબ ખૂબ ઉપયોગી મુદ્રા છે જય ભગવાન જય ભગવ માઇગ્રેન માટે વધારાનો વધારાનો પ્રયોગ ઠંડુ વાતાવરણ હોય ત્યારે ખાંડનો પ્રયોગ ન કરવો એની જગ્યાએ એક ચમચી કાળા કે સફેદ તલ એક ચમચી ગોળ એને ખાંડી તલને ખાંડીને ગોળ નાખીને લાડુ બનાવવું સવારે નળના આ લાડુ ધીમે ધીમે ખૂબ ચાવીને ખાવો ત્રીસ મિનિટ પછી ચા પાણી પીવા પાંચ દિવસ પ્રયોગ કરવો જય ભગવાન